નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ. ચોટીલાના દૂધેલી રોડ ઉપર મહિલાની લાશ મળતા શહેરમાં ચકચાર. અકસ્માત, મૃત્યુ કે ખૂનનો બનાવ, તે દિશામાં પોલીસની તપાસ શરૂ. ઘરે ટૂંપો થઈ સુતેલી પત્નીને અંતિમધામ પહોંચાડીને પત્નીને આપઘાત કર્યો છે એમ કહીને આરોપી બચી જવાનો પ્લાન ઉઘાડો પડ્યો છે. જાફરાબાદ તાલુકા પંચાયત ખાતે સ્ટાફના અભાવે લોકોને ધર્મના ધક્કા. તોકતે વાવાઝોડાના 3 મહિના જેવો સમય થયા બાદ 70% ફોર્મની ડેટા એન્ટ્રી બાકી છે. અમીરગઢ હાઈવે પર જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. વલસાડ જિલ્લાના 7 ગામોમાં 100% કોવિડ-19 રસીકરણનું સંપન્ન થયું છે ત્યારે વલસાડ જિલ્લામાં તંત્રને સફળતા મળી છે. આદિવાસી વિસ્તારમાં નર્મદામાં સૌપ્રથમ ઓક્સિજન બેંકનો પ્રારંભ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોગલુ ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા બાંખડીયા તળાવ અને અંગણવાડી પાસે નાખવામાં આવતા કચરો દૂર કરવા માટે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા ફતેપુરા પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્રના છેલ્લા 4 વર્ષથી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા ભરતસિંહ રણજીતસિંહ મકવાણે પ્રકૃતિ પ્રત્યે અનેરો પ્રેમ છે. ત્રીજી લહેરની આશંકા. સુરતમાં 9 માસની બાળકી કોરોના સંક્રમિત થતા તંત્રમાં ચિંતા. દુબઈથી આવી રહેલા ડ્રગ્સ માફિયા શાહિદ કાસામને દિલ્હી એરપોર્ટ પર એટીએસે ઝડપી પાડ્યો. સરદારનગરના કુખ્યાત બુટલેકર રાજુ ગેન્ડીના દીકરાનો આતંક, વેપારીને ઢોરમાર માર્યો. ધોરણ 12 કોમર્સના માસ પ્રમોશનમાં ધોરણ 10 ગણિતના ગુણ ગણવાની રીત ફગાવી દીધી. ધોરણ 12 રિપીટર વિદ્યાર્થી પરીક્ષા બુધવારે પૂર્ણ થઈ. ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂરજોશમાં. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.